આજના વિડીયોમાં આપણે જોઈશું કે આધાર ડાયસમાં બાળકના ડેટામાં કોઈ પણ કરેક્શન કેવી રીતે કરી શકાય લખશું અને જો આ વિડીયો આપને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ વિડીયોને જરૂરથી લાઇક કરશો અને અમારી ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી અમે અમારા યુટ્યુબ ચેનલ પર જેમ કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે તો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પીસી અથવા લેપટોપમાં કોઈ એક બ્રાઉઝર ઓપન કરી લઈશું ત્યારબાદ સર્ચ બારમાં જઈને સમગ્ર શિક્ષાની વેબસાઇટ ટાઇપ કરવાની રહેશે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ટાઇપ થઈ ગયા બાદ એન્ટર કી પ્રેસ કરી દેવાની રહેશે એન્ટર કી પ્રેસ કરતાં જ એક ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે હવે આ જે આઇકન છે આધાર ડાયસ ચાઇ ટ્રેકિંગ સિસ્ટમ તે આઇકન પર ક્લિક કરી દેવાનું જ આધાર ડાયસ ચાઇ ટ્રેકિંગ સિસ્ટમના આઈકન પર ક્લિક કરતાં જ એક ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે આ વિન્ડોમાં તમારી સ્કૂલનો યુઝર આઈડી એન્ડ પાસવર્ડ પૂછવામાં આવશે તો અહીંયા તમારે સ્કૂલનો યુઝર આઈડી એન્ડ પાસવર્ડ ટાઈપ કરી દેવાનો છે ત્યારબાદ આ જે કેપ્ચા છે એ કેપ્ચા અહીંયા ટાઈપ કરી દઈશું લોગિનના બટન પર ક્લિક કરતાં જ એક ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે હવે લેફ્ટ હેન્ડ સાઇડ જે ઓપ્શન દેખાઈ રહ્યા છે તેમાંથી મેનેજ સ્ટુડન્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું મેનેજ સ્ટુડન્ટ્સના ઓપ્શન પર ક્લિક કરતાં જ મેનેજ સ્ટુડન્ટ્સની ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે બાળકના ડેટામાં ચેન્જીસ કરવા માટેની બે રીત છે એમાંથી આપણે પહેલી રીત વિશે જાણી લઈએ જે પણ બાળકના ડેટામાં તમારે ચેન્જીસ કરવાનું છે તે બાળકનો ડેટા તમારે અપડેશન વિથ છે ડ્યુઆરડીના ખાનામાં અઢાર આંકડાનો યુઆરડી નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે સર્ચના બટન પર ક્લિક કરતાં જ બાળકના ડિટેલ સાથેનું એક ફોર્મ ઓપન થઈ જશે હવે તમારે બાળકના ડેટામાં જે પણ ચેન્જીસ કરવાના હોય તે ચેન્જીસ તમે આ ફોર્મમાં કરી શકશો જેમ કે સત્તર નંબરના ખાનામાં આરટી એક હેઠળ શું બાળક ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવે છે તો અહીંયા આરટીઈની ડિટેલ પૂછવામાં આવી છે તો આ ખાનામાં કરેક્શન કરતાં પહેલાં આપણે આરટીઈ વિશે થોડું જાણી લઈએ ખાસ આ પોઈન્ટ પ્રાઇવેટ શાળા માટે છે તો પ્રાઇવેટ શાળાએ આ પોઈન્ટ ખાસ ધ્યાને લેવું આરટીઈ એક એકઠેઠળ બાળક ફક્ત ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે છે માટે જે બાળક ખાનગી શાળામાં આરટીઈ એક ઈ શિક્ષણ મેળવતું હોય તે જ બાળકની એન્ટ્રીમાં અહીંયા હા સિલેક્ટ કરવું અને જે બાળક ખાનગી શાળામાં આરટીઈ એક ઈ શિક્ષણ ન મેળવતું હોય તો તે બાળકની એન્ટ્રીમાં અહીંયા સિલેક્શનમાં ના આવશે ટૂંકમાં ખાનગી શાળાએ આ ત્રણ ઓપ્શનમાંથી ફક્ત બે જ ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે હા અથવા ના તો સત્તર નંબરના આરટી એક્ટના ખાનામાં દરેક ખાનગી શાળાથી ભૂલ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે સેકન્ડ પોઈન્ટ ખાસ મ્યુનિસિપલ શાળા ગ્રાન્ટેડ શાળા અને આશ્રમ શાળા આ શાળાઓમાં આરટીના સ્ટુડન્ટને પ્રવેશ આપવામાં આવતો નથી માટે મ્યુનિસિપલ ગ્રાન્ટેડ અને આશ્રમ શાળા આ દરેક શાળામાં સત્તર નંબરના ખાનામાં લાગુ પડતું નથી તે ઓપ્શન જ સિલેક્ટ કરવાનું રહેશે આ એક જ ઓપ્શન દરેક બાળકની એન્ટ્રીમાં હોવું જોઈએ તો હવે આપણે અહીંયા આરટીઈ વિશે પૂરી સમજ મેળવી લીધી છે હવે અહીંયા બાળકના ફોર્મમાં કુમાર કન્યા કે બેન્ક એકાઉન્ટ નંબર કે કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો તમે અહીંયાથી એ પણ ચેન્જીસ કરી શકો છો તમારે બાળકના ડેટામાં જે પણ ચેન્જીસ કરવું હોય તે દરેક ચેન્જીસ કર્યા બાદ તમારે અપડેટના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે અપડેટના બટન પર ક્લિક કરતાં જ તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર એક મેસેજ આવશે ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોઇંગ સ્કૂલ ત્યારબાદ તમારે ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ઓકેના બટન પર ક્લિક કરતાં જ મેનેજ સ્ટુડન્ટ્સની સ્ક્રીન પર તમે આવી જશો હવે બાળકના નામના કરેક્શનની બીજી રીત વિશે આપણે જાણી લઈએ જે ધોરણના બાળકના ડેટામાં તમારે કરેક્શન કરવાનું છે તે ધોરણના બાળકની નીચે સંખ્યા આપેલ હશે તે બાળકની સંખ્યા પર તમારે ક્લિક કરવાનું રહેશે બાળકની સંખ્યા પર ક્લિક કરતાં જ એક ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે અહીંયા તમને એક જ પેજમાં દસ બાળકોનો ડેટા દેખાશે અહીંયાથી પણ તમે બાળકના ડેટામાં ચેન્જીસ કરી શકશો હવે ધારો કે તમારે આ બાળકના ડેટામાં કરેક્શન કરવાનું છે જેમ કે તમે જોઈ શકો છો આ બાળકના ડેટામાં આપણે ચેન્જીસ કરવાનું છે તેના નામની ઉપર એક ચેકબોક્સ છે તેની પર તમારે સિમ્પલી એક ક્લિક કરી દેવાનું છે ખાસ ધ્યાનથી સાંભળજો સ્ટુડન્ટના ડેટામાં ચેન્જીસ કરતાં પહેલાં ચેકબોક્સ પર ક્લિક કરવું ખૂબ જ જરૂરી છે જો ચેકબોક્સ પર ક્લિક નહીં કરેલું હોય તો તમે જે પણ ચેન્જીસ કરશો એ ડેટા અપડેટ નહીં થાય ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ જ તમારે ચેન્જીસ કરવાનું રહેશે હવે તમારે આ આખા ફોર્મમાં જે પણ ચેન્જીસ કરવા હોય તે તમે ચેન્જીસ કરી શકશો પણ તમે તમારા લોગઇનમાં ફક્ત બાળકના નામમાં ધોરણમાં આટલામાં ચેન્જીસ નહીં કરી શકો હવે ધારો કે મારે આ બાળકના નામમાં કુમાર કન્યામાં ચેન્જીસ કરવું છે તો અહીંયા કુમાર કન્યામાં હું ચેન્જીસ કરી નાખીશ અને ત્યારબાદ મારે લાસ્ટમાં સબમિટના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટના બટન પર ક્લિક કર્યા બાદ તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર એક મેસેજ આવશે વન રો અપડેટેડ ત્યારબાદ તમારે ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે હવે તમે બાળકના ડેટામાં જે ચેન્જીસ કર્યા છે તે ચેન્જીસ થયા છે કે નહીં તે જોવા માટે રિફ્રેશના બટન પર આપણે ક્લિક કરી દઈશું રિફ્રેશના બટન પર ક્લિક કરવાથી તે જ પેજ ફરી ઓપન થઈ જશે આપણે બાળકના ડેટામાં જે ચેન્જીસ કર્યા છે જો તે સક્સેસફુલી ચેન્જીસ થઈ ગયું હશે તો અહીંયા કરેક્શન થઈને આ પેજમાં આવી જશે અધરવાઇઝ જૂનો જૂનો ડેટા આપણને બતાવશે તો અહીંયા મેં કુમારનું કન્યા ચેન્જ કર્યું હતું તો એ ચેન્જ અહીંયા થઈ ગયું એનો મતલબ કે આપણો ડેટા સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે તો આ રીતે આપણે બાળકના ડેટામાં જે પણ ચેન્જીસ કરવા હોય તે ચેન્જીસ કરી શકીએ આપનો કિંમતી સમય આપવા બદલ આભાર ごありがとうございました